नमस्कार खेडूत मित्रों, हवे आजे आपणे जोवाना छीए के ट्रेक्टरना जे टायर छे मिनी ट्रेक्टरमां ए शा माटे स्लीप मारे छे। तो तमे अत्यारे आ विडियोमां जोवो छो के आपणी पासे महिंद्रा 215 युवराज 15 होर्स पावरमां छे। हवे जे आ होर्स जे एटला केटेगरीना जे होर्स पावरमां जे ट्रेक्टर आवे छे एमां आ महिंद्राना जे ट्रेक्टरमां छे एमां टायर स्लीप मारवानो प्रॉब्लम वधारे आवशे। हवे एનું શું કારણ છે આપણે જોઈએ। તમારે જે ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ કંટ્રોલનું જે સેન્સર આવશે, આ જે સેન્સર છે હા, એ સેન્સર એવું બીજા ટ્રેક્ટરના કમ્પેરિઝનમાં એવું ખાસ કાંઈ કામ આપતું નથી। એટલે શું થશે કે તમે જે કોઈ તમારે ઊંડી ખેડ કરવી છે એટલે ઊંડી ખેડમાં શું થશે, તમે ટ્રેક્ટર હાંકશો એટલે અમુક જગ્યાએ જમીનમાં વધારે અંદર સાથી તમારું બેસશે, અંદર બેસશે એટલે શું થશે કે તમારા ટ્રેક્ટર ઉપર લોડ આવશે। જેવો ટ્રેક્ટર ઉપર લોડ આવશે એટલે તમારું ટ્રેક્ટર દબાશે, ટ્રેક્ટર દબાશે એટલે તમે શું કરશો, એને રેસ વધારે આપશો। જેવું રેસ આપશો એટલે ટ્રેક્ટર ખેંચશે નહીં પણ ત્યાં ને ત્યાં ટાયર સ્લીપ મારશે, ફરવા માંડશે। હવે એ જો તમારું સેન્સર આમાં સારું કામ કરતું હશે બીજા ટ્રેક્ટરની જેમ તો એ પ્રોબ્લેમ ઓછો થઈ જશે। એનું કારણ શું છે કે જેવો તમારું સાથી અંદર વધારે જમીનમાં ઊંડું બેસ છે એટલે જે આ ટોપલિંગને વધારે દબાણ આવશે, ટોપલિંગને દબાણ આવશે એટલે ટોપલિંગ આ જે તમારું સેન્સરનું આ જે છે એને દબાવશે। હવે એ દબાવશે એટલે સેન્સર જો શું કરશે કે તમારા જે હાઇડ્રોલિકના જે બાવડા હોય ને એ બાવડાને અધેર આપશે, અધેર લેશે એટલે જમીનમાં તમારું જે સાથી છે એ ઉપર આવશે। હવે ઉપર આવશે એટલે આ તમારું જે પાછું જે ટોપલિંગ છે એ ટોપલિંગ ઉપર દબાણ ઓછું થઈ જશે એટલે જે તમારા જે પહેલાં જે તમે હાઇડ્રોલિક સેટ કરેલી છે એ હાઇડ્રોલિક ઉપર પાછા બાવડા આવી જશે અને ટ્રેક્ટરના ટાયર સ્લીપ નહીં મારે। આમાં એવું બધું સેન્સર કાંઈ કામ આપતું નથી એટલે આ પ્રોબ્લેમ આવે છે। હવે એક આપણે બીજું જોઈએ કે હવે આ ટ્રેક્ટર છે 15 હોર્સ પાવર, આ નહીં પણ બધા ટ્રેક્ટર, એટલે બધા ટ્રેક્ટરમાં ટાયર સ્લીપ મારવાનો પ્રોબ્લેમ આવે છે પણ આમાં વધારે આ સેન્સરને કારણે છે। અને બીજું એક હું તમને કહું કે આ ટ્રેક્ટર કંપનીવાળાએ આંતરખેડ માટે બનાવેલું છે કે જ્યાં તમે ઓછી જગ્યા હોય કે સાંકડી જગ્યામાં કે જે આપણે પાકની વચમાં હાંકવાનું હોય, માંડવીમાં છે, કપાસમાં છે, તુવેરમાં છે, હવે એમાં હાંકવાનું હોય પણ આપણે શું કરીએ છીએ કે આને વધારે ઊંડી ખેડમાં પંચિયા છે કે ભારે આપણે એમબી પ્લાવ છે એમાં હાંકવાનું કરીએ છીએ। તો એમાં શું થશે કે તમારું જે પાછળ સાથી છે એના કમ્પેરિઝનમાં તમારું એન્જિન તો 15 હોર્સ પાવરનું છે એ તો તમારું ખેંચી એના માટે બરાબર જ છે, પણ જે તમારો કંપનીએ જે વજન બને તેટલો ઓછો રાખવાનો પ્રયત્ન કર્યો છે કે તમારે જે ભીની જગ્યા હોય ભેજવાળી કે જેમાં ટોર ના થાય એના માટે વજન ઓછો, વજન ઓછો છે એટલે તમારે શું થશે કે ટાયર સ્લીપ મારવાના છે, એને વજનની જરૂર પડશે। હવે વજન ઓછો હોય એટલે આ પ્રોબ્લેમ આવે છે। બીજો એક પ્રોબ્લેમ ઘણા એમ કહે છે કે જે આ બાવડા છે, આ બાવડા કે વધારે નીચે આપે છે મહિન્દ્રાવાળા। તો હવે આ જે નવા મોડલ છે આમાં તમે જોવો છો થોડીક સિસ્ટમમાં ફેરફાર કરેલો છે। હવે આ જે તમારો પાટલો છે ને એની પિન આમાં જ આપી દીધું છે એટલે તમારે કાઢવું હોય તો નીકળે, અને જે હુક આપે છે ટોલીનો એ પણ આ પીટીઓની નીચે આપેલો। હવે આ જે તમારા બાવડા જે જૂના ટ્રેક્ટર હતા ને જે મોડલ એના કરતાં 1-1.5 ઇંચ ઉપર હવે આપે છે એટલે આ થોડોક એને ફેર કરેલો છે। અને ખાસ તો એ છે કે ટ્રેક્ટરનો જે ડ્રાઈવર હોય છે એ ડ્રાઈવરનો કંટ્રોલ કેવો છે, એને ટ્રેક્ટર જો હાઇડ્રોલિકનો કંટ્રોલ એની પાસે સારો હશે તો આ ટ્રેક્ટરમાં પણ એ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે જો તમે હાઇડ્રોલિક બેસાડીને તમે હાંકશો તો એ પ્રોબ્લેમ આવવાનો છે, પણ જો તમે એવી સિચ્યુએશનમાં જો હાઇડ્રોલિકનો કંટ્રોલ સારો તમારા હાથમાં હશે તો આ પ્રોબ્લેમ નહીં આવે। બાકી આ જે ટ્રેક્ટર છે મહિન્દ્રાનું એ પણ બહુ સારું આવે છે, અને આ ટ્રેક્ટરમાં મને એક ખાસ ગમ્યું કે આની જે રોડ ઉપરની જે સ્પીડ આવે છે એ પણ બહુ સારી છે, અને ટ્રેક્ટરને પણ લુક પણ તમે લુકમાં જુઓ તો લુક પણ બહુ સારું આવે છે। આ 2021 મોડલ છે, ટ્રેક્ટર બહુ સારું આવે છે આ પણ। અને બસ આપણે આ વિડીયોમાં જ એટલું જ, કોમેન્ટ કરજો કે તમને આમાં આના વિશે કોઈ પ્રશ્ન હોય, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને ક્રાઉન પિનિયન વિશે જો તમે વિડીયો જોવા માગતા હોય તો મને કોમેન્ટ કરજો, હું એના પણ એના ઉપર પણ વિડીયો બનાવ્યો અને એના એના શું આપણે પ્રશ્ન આવે છે એ આપણે જોશું। ધન્યવાદ।